बनासकांठा वडगाम ग्राम पंचायत तथा आयुर्वेदिक हॉस्पिटल वडगाम संयुक्त उपक्रमे कोरोना वायरस ना कारणे उकाडानु वितरण करवामां आव्युं। वडगामना जागृत अने उत्साहित युवा सरपंच भगवानसिंह सोलंगी वडगाम ग्राम पंचायतमां आयुर्वेदिक हॉस्पिटलना कर्मचारीओ द्वारा गामना लोकोने तथा बोर्डनी परीक्षा आपता विद्यार्थीओने आयुर्वेद उकाळो पीवडावी कोरोना वायरसथी बचवा माटेना साबुथी हेन्डवॉशथी हाथ मों धोईने जमवा के पछी बीजी कोई पण व्यक्ति साथे संक्रमण न थाय तेवी अपील करी हती। કોઈ પણ પ્રકારના કોઈ દર્દીઓ જણાય તો સરપંચ તથા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા કર્મચારીઓને જાણ કરવા ગામના લોકોને અપીલ કરી હતી। સાથે સાથે કોરોનાના વધતા કેસો સામે વડગામ સરપંચ દ્વારા તકેદારીના પગલા લેવામાં આવ્યા છે। વડગામ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો અને દુકાનદારોને જોગ અપાઈ છે। નોટિસ જાહેરમાં થૂકનાર સામે દંડની કાર્યવાહી કરવાની નોટિસ વડગામ ગામમાં ઠંડા પીણા પર સદંતર લગાવી રોગ કોરોના વાયરસની મહામારી નિયંત્રણમાં ના આવે ત્યાં સુધી ઠંડા પીણા વેચવા પર પ્રતિબંધ ગ્રામ પંચાયતની સૂચનાની અમલ ના કરવા પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। રોજ વડગામ ગ્રામ પંચાયત દ્વારા આ એક જે કોરોના વાયરસ જે આખા વિશ્વમાં જે ફેલાણો છે જેની અસર આપણા ભારતમાં અને ગુજરાતમાં પણ વર્તાણી છે એના અનુસંધાને આજે વડગામ ગ્રામ પંચાયત દ્વારા અહીંયા વડગામમાં આયુર્વેદિક હોસ્પિટલ આવેલી છે એના અમે અહીંયા જોડ કરી અને નજડો ઉકાળાનું મંગાવ્યો હતો અને આજે વડગામ ગ્રામ પંચાયત દ્વારા જે લોકો ગામના આવે છે એ લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। બીજું હાલ જે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તે જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને પણ આજે વડગામ ગ્રામ પંચાયત દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે। સરકારનો એવો પરિપત્ર છે અને માન્ય આપણા કલેક્ટર સાહેબની પણ સૂચના છે કે બહારથી કોઈ લોકો આવતા હોય તો એમને સરકારી તંત્રને જાણ કરવી એમને હોસ્પિટલમાં લઈ જવા એમને ટ્રીટમેન્ટ કરવી ગામમાં કોઈને આવી કોઈ અસર દેખાય ખોસી તાવ તો એવા દર્દીઓની પણ અમે ગામમાં તપાસ કરીએ છીએ અને ગામ લોકોને જાગૃત કર્યા છે કે આવી કોઈને તકલીફ હોય તો એ વડગામ ગ્રામ પંચાયતનો સંપર્ક સાધે અને એમને જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ અપાવવા માટે જે સરકારની જે હોસ્પિટલો છે એ હોસ્પિટલ સુધી પહોંચાડવાનું પણ કામ અમે વડગામ ગ્રામ પંચાયત દ્વારા કરવાના છીએ। કોઈ શંકાસ્પદ કેસ દેખાવા કેવું ના અમારા વડગામમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ કોઈ કેસ જાણવા મળેલ નથી। દીપક સોલંકીનો રિપોર્ટ બનાસકાંઠા।